તો સૌથી પહેલા મહત્વપૂર્ણ સમાચાર છે વડોદરાથી. જી હા, વડોદરાના યુનાઇટેડ ગરબા અને આ ખૂબ જ જાણીતા ગરબા જીતતા હોય છે ત્યાં જ જીએસટીનો સર્વે હાથ ધરાયો છે. તો ગરબા આયોજકોને ત્યાં સર્વે કરવામાં આવી રહ્યો છે. યુનાઇટેડ વે ગરબા આયોજકની ઓફિસે સર્વે હાથ ધરાયો છે. રાજવી પરિવાર આયોજિત પેલેસની ઓફિસે પણ સર્વે કરવામાં આવી રહ્યો છે. ગ્રાહકો પાસેથી આડેધડ રકમ જે વસૂલવામાં આવે છે અને તે રકમ વસૂલાયા બાદ હવે સર્વે હાથ ધરાયો છે. જીએસટી વિભાગે તવાઈ બોલાવી છે અને ખાસ જે ગરબા આયોજકો છે તેમને ત્યાં અત્યારે જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે. ખાસ યુનાઇટેડ વે ગરબા જે વડોદરાના ખૂબ જ ફેમસ ગરબા થાય છે અને ત્યાં જ અત્યારે જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે. આ સાથે જ રાજવી પરિવાર તરફથી ગરબાનું આયોજન થાય છે ત્યાં પણ અત્યારે જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે. ત્યાં પણ અત્યારે તપાસ ચાલુ છે. વધુ માહિતી લઈશું. સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચુક્યા છે. કૃણાલ, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે ગરબા આયોજકોને ત્યાં અત્યારે જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે, જીએસટી વિભાગે સર્વે હાથ ધરાયો છે, શું કંઈક બહાર આવ્યું છે આ સર્વે દરમિયાન? જી બિલકુલ, જેવી રીતે વડોદરા ગરબા માટે વિશ્વવિખ્યાત છે તેવી રીતે ગરબાના આયોજન માટે યુનાઇટેડ વે વિશ્વવિખ્યાત છે. અને આ વખતે જ્યારે પેલેસ હેરિટેજ ગરબામાં રાજવી પરિવારે પણ જ્યારે ઝંપલાવ્યું છે ત્યારે જીએસટી વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. કારણ કે ખૂબ જ હજારોની મેદની જ્યારે ગરબાના મેદાનો પર ઉમટતી હોય ત્યારે જીએસટીના ધ્યાને આવ્યું હતું કે જીએસટીનો સર્વે અહીંયા કરવો જોઈએ. જેવી રીતે 12 તારીખના રોજ અહીંયા જીએસટીના અધિકારીઓ આવ્યા હતા અને ત્યારબાદ જે ઓફિસ યુનાઇટેડ વેની મુખ્ય ઓફિસે ત્યાં સીલ માર્યું હતું કારણ કે કોઈ અન્ય કાર્યવાહી ન થઈ શકે. જેવી રીતે આપ નિહાળી રહ્યા છો, પોલીસ બંદોબસ્ત છેલ્લા 2 દિવસથી અહીંયા રાખી મૂકવામાં આવ્યો હતો અને હવે જ્યારે સોમવારનો દિવસ છે ઓફિસની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોય આથી ત્યારે જીએસટીના અધિકારીઓ પણ હાલ અહીંયા પહોંચી ગયા છે અને યુનાઇટેડ વેના જે કર્મચારીઓ હોય છે તે પણ અહીંયા સ્ટાફ અહીંયા હાજર છે, એકાઉન્ટન્ટ પણ અહીંયા જ્યારે હાજર છે. કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે વાત કરીશું. અનિલભાઈ, જેવી રીતે હાલે જીએસટીનો સર્વે હાથ ધરવામાં આવી રહ્યો છે, જીએસટીના અધિકારીઓ કેટલાક આવ્યા છે, કેટલાક હજુ આવવાના બાકી છે, શું કહેશો, કયા પ્રકારની કાર્યવાહી છે આપના તરફથી, શું તૈયારી છે? અમારી તરફથી પૂરી તૈયારી છે. જસ્ટ આ પેલું જે રેગ્યુલર ચેકિંગ જે થતો હોય છે, આપણા ગરબા એમ આવ્યા છે, એસજીએસટી ડિપાર્ટમેન્ટમાંથી આવ્યા છે અને શુક્રવાર શનિવાર રવિવાર આપણે ઓફિસમાં રજા હતી એટલે એ બદલ પછી અમે શુક્રવારે જ્યારે ડિપાર્ટમેન્ટવાળા આવ્યા છે તો અમે ઓપન કરી હતી ઓફિસ અને નાની મોટી જે માહિતી હતી જેમ કે મેલ ફિમેલ પાસીસની અને વેન્ડરના જે એગ્રીમેન્ટ છે, પેમેન્ટ જે કરીએ છીએ સિક્યુરિટી સર્વિસીસ લાય અને ડેકોરેશન સર્વિસીસ અને ફરસકરણ સર્વિસીસના, એમને આ એગ્રીમેન્ટ અમે પહોંચતા કર્યા હતા એમને એ જ દિવસે. બાકીની જે કાર્યવાહી બાકી છે જે આજે અમને આવ્યા છે તો આજે અમને બધું સહકાર કરીશું અને બધી જે પણ ડિટેલ જોઈએ છે એમને બધી પૂરતી સગવડ કરી આપીશું. કેટલી મેદની હતી, કેટલાની આવક અને જાવક થઈ હશે, કઈ વર્બલી કહી શકો? અમારું ટર્નઓવર એટલે ઇવેન્ટનું તો ટર્નઓવર 9 કરોડની આજુબાજુ છે એટલે બસ એટલું જ છે. તો જેવી રીતે હાલમાં જીએસટીના અધિકારીઓ અહીંયા આવી ગયા છે અને થોડીક જ વારમાં જે જીએસટીનો સર્વે છે ત્યાં હાથ ધરાશે ત્યારે એકાઉન્ટન્ટ સહિતનો જે યુનાઇટેડ વેનો સ્ટાફ છે તે અહીંયા હાજર ઉપસ્થિત છે અને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે જીએસટીની કામગીરી જ્યારે હાથ ધરવામાં આવશે ત્યારબાદ શું તેનું પરિણામ આવે છે તે જોવાનું રહ્યું છે. જી જી, અત્યારે તો આપ યુનાઇટેડ વે કે જેની ઓફિસ છે ત્યાં ઉપસ્થિત છે, પણ શું જીએસટીના વિભાગ અન્ય ગરબા આયોજકોને ત્યાં પણ પહોંચી છે? શું ત્યાંથી કયા કયા સમાચાર આવી રહ્યા છે, કઈ કઈ જગ્યાએ જીએસટી વિભાગની ટીમે સર્વે હાથ ધર્યો છે? જી બિલકુલ, વડોદરામાં મુખ્ય 2 ગરબા આયોજન થયા હતા જેમાં રાજવી પરિવાર દ્વારા આયોજિત જે પેલેસ હેરિટેજ ગરબા છે અને ત્યારબાદ યુનાઇટેડ વે ગરબા જે ખૂબ જ વિશ્વવિખ્યાત છે, વિદેશીઓ પણ અહીંયા ગરબે ઘૂમવા માટે આવતા હોય છે. ત્યારે જે મહત્વના 2 ગરબા આયોજન છે ત્યાં જીએસટી વિભાગે સર્વે હાથ ધર્યો છે. રાજવી પરિવારની જ્યાં ઓફિસ છે ત્યાં પણ જીએસટીના અધિકારીઓ પહોંચ્યા છે અને કામગીરી કરી રહ્યા છે. પરંતુ આ ફક્ત 2 ગરબા આયોજન પર નહીં પરંતુ જેટલા પણ ગરબાના આયોજનો થતા હોય ત્યાં આવી જીએસટીની કામગીરી ખૂબ જ જરૂરી છે. ત્યારે હવે જ્યારે આ 2 આયોજન પર સર્વે હાથ ધરવામાં આવશે ત્યારે હવે આ સર્વે બાદ શું પરિણામ આવે છે તેના ઉપર તમામ ગરબે ખેલૈયાઓ અને આયોજકોની નજર રહેશે. જીએસટી વિભાગની ટીમ ત્રાટકી છે, સર્વે હાથ ધરાય છે, શું જીએસટી વિભાગને કોઈ શંકા, કોઈ જીએસટી ચોરીની શંકા ખરી?
જી બિલકુલ, એ શંકાના આધારે જે સર્વે હાથ ધરવામાં આવ્યો છે અને હવે જયારે જીએસટી ના અધિકારીઓ શનિ અને રવિ ની રજા હોવાથી ફક્ત સીલ મારીને ગયા હતા, પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો અને હવે જયારે ઓફિસનો કામકાજનો સમય શરૂ થઈ ગયો હોય ત્યારે હવે જીએસટી ના અધિકારીઓ આવી ગયા છે, પરંતુ જે મુખ્ય અધિકારી છે તેને આવવા માટે થોડું મોડું છે અને ત્યારબાદ તપાસનો ધમધમાટ શરૂ થશે અને ત્યારબાદ જે કામગીરી કરવામાં આવશે ત્યારે જોવાનું રહેશે કે આગળ શું છીડા બહાર આવે છે કે કેમ. જી જી બિલકુલ કૃણાલ, ફરી એકવાર આપનો સંપર્ક કરીશું, પણ અત્યારે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો અત્યારે અમારા સંવાદદાતા કૃણાલ ઉપસ્થિત છે યુનાઇટેડ વે ઓફ ગરબા, જે ખૂબ જ જાણીતા અને ખૂબ જ ફેમસ છે સમગ્ર વિશ્વમાં. આ ગરબા ત્યાં જ ઓફિસ પર ઉપસ્થિત છે, કારણ કે અત્યારે આ ઓફિસે પહોંચી છે જીએસટી વિભાગની ટીમ. તપાસ ચાલુ છે, સર્વે હાથ ધરાયો છે અને ટૂંક જ સમયમાં, થોડાક સમયમાં જ ખબર પડશે કે આખરે સમગ્ર મામલો શું છે, શું અહીંયા જીએસટી ચોરી થઈ છે કે કેમ. તમામે તમામ જે સમાચાર જે છે એ થોડાક સમય બાદ સામે આવશે.